એટલે બીજેપીના લીડરોએ જે સંકલન કરીને ઉમેદવાર નક્કી કરવા જોઈએ એ સંકલનની ખામી જોઉં છું. અને આ જીત છે એ લોકશાહીમાં લોકતંત્ર દ્વારા જે ચૂંટણીઓ થાય છે એ મજબૂતાઈથી લોકશાહીની ઢબે આ સહકારી ક્ષેત્રની જીત છે. મેન્ડેટ આપવાનું જ સંકલનની ખામી એટલા માટે જોઉં છું કે 24 તારીખે ઉમેદવારી પત્ર ભરવાની પહેલી તારીખ હતી અને 30 તારીખ છેલ્લી હતી. 24 તારીખે એફકોનું બોર્ડ હતું અને તે દિવસે બોર્ડમાં બધાએ નક્કી કર્યું કે આજે આપણે ફોર્મ ભરી દઈએ બધા, જેથી કરીને ફરી વખત 30 તારીખ સુધીમાં આવવું નહીં. ભૂતકાળમાં ક્યારેય મેન્ડેટ આપ્યા હોય ઇફકો, ક્રિપકો, નાફેડ, નાસ્કો, એનસીઓ, આ બધી જ ચૂંટણીઓમાં હું લડી ચૂક્યો છું. મારો અનુભવ હતો કે આવા ક્યારેય મેન્ડેટો અપાવના નથી, મને જાણ પણ નથી આ કક્ષાની અપાતા હોય. 24 તારીખે જયેશભાઈ મારી સાથે હતા, એને પણ આ મેન્ડેટની જાણ નહોતી, મને પણ જાણ નહોતી. અમે બધે ગુજરાતના છીએ, મેં પણ ફોર્મ ભર્યું હતું, એણે પણ ભર્યું હતું. ત્રીજું મહિલા વિભાગ કહેવાય, એમાં પણ કોઈને આવો મેન્ડેટ અપાવાનો નથી રાજ્ય કક્ષામાં અપાવાનો. એટલે આની જાણ નહીં હોવાના કારણે જે જયેશભાઈએ ફોર્મ ભર્યું ત્યાર પછીના 2-3 દિવસે બિપિનભાઈએ ભર્યું. તો બળવો ઉચિત શબ્દ નથી, સંકલન જે કરવું જોઈએ જો કર્યું હોત તો આજની પરિસ્થિતિ ના આવત. સંકલનનો જ અભાવ કહેવાય ને, કે સંગઠનની જવાબદારી છે. મેં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે, નાના મોટા નિર્ણયો સાથે બેસીને સમૂહ લઈને કરતા, કોઈ એક જણ નિર્ણય કરી લે એવું ન થતું. અને એવું થાય તો પણ એક વિશ્વાસનું વાતાવરણ હોવું જોઈએ. આ વિશ્વાસનું વાતાવરણ હોત તો આજની પરિસ્થિતિ ના આવત. સહકારી પ્રવૃત્તિને બદનામ કરવા, સહકારી પ્રવૃત્તિને બદનામ કરવા વારંવાર ઈલું ઈલું સહકારીમાં હાલે છે એવી વાતો કરીને સહકારી ક્ષેત્રને બદનામ કરવા માટે જે પ્રયાસ હતા, ઈલું ઈલું કોને કહેવું? સવારે કોંગ્રેસમાં હોય, બપોરે ભાજપમાં જોડાય, બપોર પછી પદ મળી જાય, એને ઈલુલું કેવું? કે ભાજપે ભાજપમાં જોઈ એને ઈલુલું કેવું? એટલે આ શબ્દો સહકારિતામાં ખૂંચે છે. મારે અમરેલીની સભામાં, ચૂંટણી સભામાં આવીને અહીંયા ઈલું ઈલું સહકારીમાં હાલે એક પણ કોંગ્રેસના પદાધિકારી કે કાર્યકર્તાને મેં, મુખ્ય 4 સંસ્થાઓ કહેવાય એમાં એક પણ કોંગ્રેસથી ડાયરેક્ટર નથી, છતાં ઈલું ઈલું કહીને જે મોરલ તોડવાના પ્રયાસો કરતા હતા એની સામેનો આ વાત છે. ઈલું ઈલું જ્યાં ચાલે છે એનાથી કાર્યકર્તાઓ નારાજ છે, સહકારિતાથી નારાજ નથી. સહકારિતાથી સમૃદ્ધિ લાવવા માટે પ્રધાનમંત્રી આપેલા નારાને અમે સફળ બનાવવા માટે તમામ ક્ષેત્રોમાં કામ કરીએ છીએ અને કરતા રહેવાના છીએ. પાર્ટી નિર્ણય કરી લે તો કાનૂનમાં સુધારો થઈ શકે, અથવા તો પાર્ટીમાં પ્રસ્તાવ કરીને નક્કી કરે કે હવે ભાઈ આ રીતે નક્કી થશે, તો હું માનું છું કે સહકારી ક્ષેત્ર હજુ સુધી લેવાની વાતો ભલે કરે પણ ખૂબ કઠિન છે. સહકારી ક્ષેત્ર જે રીતે હાલે છે, ભાજપમાં પણ જેને સહકારિતાની ખબર જ ન હોય એને બેસાડી જોડેની માનસિકતા હોય, જે ઈલુલું પોતાને લાગે પોતાની સાથે હોય એને બેસાડી દે, જેને સહકારી પ્રવૃત્તિ કેમ ખબર ન હોય એ માનસિકતા સહકારિતાને તોડે, નુકસાન કરે. વર્ષોથી સહકારિતામાં કામ કર્યું હોય, કઈ પદ્ધતિથી કામ કર્યું હોય અને ભાજપના કાર્યકર્તા હોય એને બેસાડવાનો પ્રયત્ન થાય તો મને લાગે છે કે યોગ્ય છે. ત્યારે અત્યારે તો પ્રસંગો બને છે, જે ગુજરાતમાં કેટલી જગ્યાએ બન્યું છે કે જ્યાં સહકારી સારામાં સારી ચલાવતી હોય. વડોદરામાં સારામાં સારી અતુલભાઈ ચલાવતા હતા, આમ છતાં બહુમતી પણ એમની જોડે હતી, પણ સહકારિતાની પ્રવૃત્તિ જ ન કરી હોય એવી સુરતમાં જોવો, બાકી જોવો જે રીતે ચાલ્યું છે. આનાથી સહકારી કર્તાઓ દુઃખી છે અને આ સહકારી પ્રવૃત્તિને મજબૂત કરવા માટેનો એક પ્રસંગ છે. 3-3 વખત મને સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યો છે, તે બદલ પણ હું સાવર કુંડલાના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાવર કુંડલા તો મારું પોતી ગુજ, કે આજે 35-40 વર્ષથી હું આ સાવર કુંડલાની સાથે જોડાયેલો છું. ત્યારે સાવર કુંડલાનો એક કાર્યકર્તા સાવર કુંડલા શહેર હોય, સાવર કુંડલા
ગ્રામ્યો તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારનો સંબંધ છે, ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના 2 વાગે પણ તમારો ફોન હોય, તમારું કામ હોય તો તમારી માટે કાયમી રીતે જોડાયેલો છું અને રહેવાનો છું. તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા. ગમે તેવું કામ હશે તો રાતના 2 વાગે પણ તમારું કામ થશે થશે થશે. અને બીજું કે ઘણું મને કહેવામાં દુઃખ થાય છે, પણ ના છું કે મારે કહેવું પડે, કોઈ પણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઊભો કરતા 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 10 વર્ષ લાગે, એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે. તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે, કોઈ પણ ધમકી આપી નહીં, કારણ કે કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી. ઘણાને ધમકીઓ આપતા હતા, આમ નહીં કરો તો આમ કરી નાખશો, આમ નહીં કરો તો આમ કરી નાખશો, આમ નહીં કરો તો તમને આમ કરશો, તમને પોલીસ. આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે કે બધી અમારા તાકાત છે. એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપવું. અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તા હોય છે, આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી. એટલે આપણે કોઈથી ડરવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું આપણે ગળા માટે જ ના કરીએ. અને આજે જે ગઈકાલે દિલીપભાઈનો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું હશે કે કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે, બપોરે અમને હોદ્દો મળે, બીજે દિવસે અમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભૂંગળ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય, અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય, એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ. કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ, એમાં અમને વાંધો પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, જૂનો કાર્યકર્તા છે, જે અડેખમ કાર્યકર્તા છે, એને ક્યારેય અન્યાય ન થાય. કારણ કે આજે આપણી સત્તા છે, આપણી રૂલિંગ પાર્ટી છે, અને આપણે રૂલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે, છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી, એક પણ કાર્યકર્તા નથી, એક પણ નેતા નથી, એનું કોઈ નેટવર્ક નથી, એમની આગળ કોઈ સત્તા નથી, છતાં પણ આપણને હંફાવે છે. તો એમની પાછળનું પણ કંઈક કારણ છે, એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને અંભાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ. તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે, અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે. એનું કારણ છે કે મતદારોની નિરસ્તા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસ્તા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો. આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે, આપણે 2019માં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી, એક પણ તાલુકા પંચાયત નહોતી, એક પણ નગરપાલિકા નહોતી, એક પણ ધારાસભ્ય નહોતો, છતાં પણ આપણે 2 લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા, 80,000 મત કોંગ્રેસના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે 2,01,000 જીત્યા હતા. તો આપણે 3 લાખ મતથી આપણે જીત્યા હતા. તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની પાછળનું પણ કંઈક કારણ છે. સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, મને હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંગ નથી,
પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે, એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ જેટલી શક્તિ નથી. અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો નામચંદ નારાયણ કાછડિયા અત્યારે હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી હું લડી લેવાનો છું. છેલ્લા શ્વાસ સુધી, એટલે કોઈ કાર્યકર્તાએ મૂંઝાવવાનું નથી, હું તમારી સાથે છું અને રહેવાનો છું. આટલી જ વાત કરવી છે. અને દિલીપભાઈ સંઘાણી જે આજે ઇફકોના મોટામાં મોટી વિચારની જે સંસ્થા છે એના ચેરમેન બન્યા છે, એમના માટે આપણે સૌ સાથે મળી અને ફટાકડા ફોડી અને એમને ચેરમેન પદને આપણે આવકારીએ, આટલી જ વાત કરવી છે. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે, અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350 વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા, એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે, એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ.